મિત્રો, આજે આપણે આવી ગયા છીએ એમ કહેવાય કે અમારું શહેર ને અમારું હટાણું, અમારા ગામડાનું જે હટાણું છે તળાજા. તો તળાજા આવી ગયા છીએ અને આજે અમે તમને બતાવીએ કે અમારું સિટી તળાજા કેવું છે. તો વિડીયોમાં રહેજો, મજા આવશે. અને તળાજાનો તો આમ કહેવાય તો બહુ મોટો ઇતિહાસ છે. અહીંયા જે પાછળ તમે તે સ્ટેચ્યુ જોયો છો એ અભલવાળાનું સ્ટેચ્યુ છે. એટલે એમ કહેવાય કે તળાજા જ અભલવાળાનું હતું અને તાલ ધ્વજ નગરી તરીકે ઓળખાય. તો શું કહેશો મિત્રો, આજે આજે તળાજા આવ્યા છીએ અને આ તમને કીધું એમ નાની મોટી વસ્તુ ગમે લેવાની હોય તો અમે તરત જ તળાજે આવીએ. ભાવનગર થી મહુવા હાઈવે, ભાવનગર મહુવા હાઈવે અને તળાજામાં એન્ટ્રી કરો એટલે સીધો આવે એફલ ધ્વજ નગરી. અને અત્યારે આપણે જઈએ છીએ જે તળાજામાં, એમ કહેવાય કે ડુંગર છે અને ત્યાં બહુ જૂની ગુફાઓ પણ છે. તો વિડીયોમાં રહેજો, મજા આવશે. તમને દેખાડીએ આજે અમે લોકો જઈએ છીએ ડુંગર ઉપર અને શું શું છે, કારણ કે ઘણો ટાઈમ પહેલાં ગયા હતા, હવે તો ઘણું બધું મોડિફાઈ થઈ ગયું છે. તો વિડીયોમાં રહેજો, મજા આવશે અને તમને બતાવીએ ડુંગર. તો આજે પણ અમારે ચડાઈ કરવાની છે ને હવે જઈએ છીએ ડુંગરે. તો ઉપર આ તમે જોઈ શકો છો દરવાજો છે અને આ રીતના બગીચા છે. અને એમ કહેવાય કે ઉપર ડુંગરાની ઉપર ખોડિયાર માતાજીનું મંદિર છે અને જૈન દેરાસર છે. તો જોઈએ. અને ચોમાસાની ઋતુ છે એટલે વ્યૂ પણ એકદમ ફર્સ્ટ ક્લાસ છે. આવે ગમે ત્યારે તળાજે આવીએ અમે, પણ આ જિંદગીમાં પહેલી વાર અમે સડી છે. કેટલો આવી તો ઘણી બધી વાર ગયા. હું એક વાર સડી ગયેલો. તમે સડી ગયા? હું પહેલી વાર. તું ભાઈ સડી? હું એક વાર, આ બીજી વાર. બીજી વાર હું તો પહેલી. તમે ફાડેલ ભાઈ? હું તો આ પહેલી વાર સુયેલા ભાઈ. પહેલી વાર? પહેલી. આ મારી પાસે તળાજે આવેલા. ખોટું બોલા. અહીંયા ના ના, હવે હું અહીંયા રહ્યો તો અહીંયા આ તળાજા ધંધો કરેલો છે. અહીંયા કન્ટિન્યુ પાસ વરે રહેલા છે. તત્તા ડુંગરે નો આવ્યો એવું ન બને. એટલે આ તો કેટલી વાર આવી ગયા. આ કમ સે કમ ખોટું નહીં બોલવાનું ભાઈ. કા ખોટું તો બોલ. 11 થી 11 થી 12 વાર છે. તો વ્યૂ તમે જોઈ શકો છો મિત્રો. અને દાદા સારું એવું કૂતરા ને બિસ્કિટ મીરે છે, સારું એવું કામ કરે છે. અને ચોમાસાની સીઝનમાં અલગ જ મજા હોય. અલગ જ મજા હોય. શું કેવું? અલગ જ થી ચોમાસાની મોજે નરિયા. નરિયા ગમે એટલો ઠાક લાગે પણ મજા રહેવા કરે. સપનું પૂરું થઈ ગયું કે જુનાગઢ નો ડુંગરો ને સડી આવ્યા, પણ આ ડુંગરો કઈ જ નથી સડ્યા તળાજા. તો તમે જોઈ શકો છો ફોટોગ્રાફી શરૂ થઈ ગઈ છે જયદીપભાઈ ની, કારણ કે અપકમિંગ મોડેલ છે અમારા જયદીપભાઈ. વન પીસ વન પીસ એટલે મોજે દરિયા કરે છે મિત્રો બધા ને મજા આવે. હું કહો છો બહુ. દેવરાજભાઈ બેસી ગયા છે થોડું ખાલી. હું એમ કહું છું દેવરાજભાઈ, બહુ થાક લાગી છે. મને તો રસ્તા ની ખબર નહીં એટલે અહીંયા બે રસ્તા છે. છે બે રસ્તા છે. હવે ગુફાઓ આવી ગઈ. મને ઉપર કઈ કામ શરૂ હોય એવું લાગે. ઉપર રહેવા જો તો આપણે ગુફામાં જઈ પેલા. આમ જઈ ગુફા. હાલો ગુફામાં કા હે? હાલો ગુફામાં જ મજા આવે. ખુફિયા ગુફા છે. ગુપ્ત ખુફિયા ખુફિયા હે છે. મિશન કરવાનું છે. જો આમ આ બતાય. તો મિત્રો આ બધો લખેલું છે, તમે વિડિયો સ્ટોપ કરી અને વાંચી લેજો ખાલી. અમે ના. તો મિત્રો તમે જોઈ શકો છો થોડીક બોર્ડર લાઈન છે અહીંયા, કારણ કે આ સેફ્ટી માટે. અને બાકી તો આગળ તમે જોવો તો ખાળ જ છે સીધી કે નહીં બિપિનભાઈ. અને અહીંયાથી તમે જોવો તો અમારું તળાજાનો સુપર એકદમ વ્યૂ. અને આ બધી છે ગુફાઓ અને મજા આવ્યું. પાણી છે. જયદીપભાઈ કંઈક કહે છે. શું છે જયદીપભાઈ અહીંયા? હે કાંઈ નથી ભાઈ. તો
મિત્રો વ્યૂ જોરદાર છે, એક નંબર વ્યૂ છે અને મજા જ આવ્યા કરે તળાજામાં. હો ભાઈ, અને ઝાઝી બધી ગુફા છે. આ તો આમ તો કઈ જ આવ્યા નથી. આમાં મિત્રો તો ઘણી બધી તો આપણને બહુ નોલેજ નથી, ઇતિહાસ ની ખબર નથી. ગુફા બહુ જૂની છે અને અમારા ગઢિયા તો અમુક અમુક એવી પણ વાત કરતા કે અહીંયા એક ખુફિયા એવો દરવાજો છે, ગુફા છે ખુફિયા, કે જ્યાંથી સીધે સીધા જૂનાગઢ નીકળીએ એવી પણ વાત છે અહીંની. પણ હવે કઈ જગ્યાએ છે આપણે કાંઈ ગોતવું નહીં ને આપણને જડી જાય નહીં. અને ઘણી બધી ગુફા છે આમાં, કી ભાઈ શું ખબર બધી બધી કાયદેસર. આ બધા ઘર જેમ તમને લાગતું નથી, ઘર 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 અને માણસો રહેતા ને આ ટ્રેકિંગ કરવું હોય તો મજા આવે એવું છે. બગીચા છે પણ વ્યૂ શું કહે છે આ ગુફા. હમણાં કેતો ગુફા ની જડે જડી તો જી પણ જવાય એવું ને. થોડો પવન પવન કદાચ આવે તો એડજસ્ટમેન્ટ કરી લેજો. પણ તળાજા ઈ તળાજા હો ભાઈ, આપણો તળાજા, આપણો તળાજા. વ્યૂ તમે જોવો એ ચાલો આગળ દેવરાજભાઈ આગળ આગળ જાય છે. ગાઈડ હોય ઈ રીતની ગોપ્રો ની કીટ છે આજે એમને દેખાડે છે. દેવરાજભાઈ ગાઈડ છે આપણે. ત્યારે આવ્યા હતા પણ બહુ ટાઈમ થઈ ગયો. અત્યારે તો લગભગ 7-8-9 વર્ષ જેવું થઈ ગયું છે અંદાજિત. બહુ મને ખ્યાલ નથી. અને દસમા માં આપણે ફેલે કરેલું છે, ફેલ છેલા છીએ. ખ્યાલ ચલાવે તો ડુંગરી ને એવું આવતા, એટલે કે સાલુ પરીક્ષા એ તો આમ બહુ કોઈ આવે નહીં. આપણે તો દાંડી મારેલી છે દસમા માં, એટલે બસ બીજું કઈ. મિત્રો આગળ વિયા ગયા છે બહુ. અને આવી ગુફાઓ મિત્રો ઠેર ઠેર જગ્યાએ આવે છે. આખા ડુંગરમાં આવી જ ગુફાઓ છે, એટલે કાંઈ તો અહીંયા એવું હશે કે પહેલાંના જમાનામાં જે અભલવાળા વખતમાં બધો કાંઈનું કાંઈ થતું હશે. અને માણસો બધા ઘણા બધા આવે છે અહીંયા દર્શન માટે ખોડિયારમાં, ને ખાસ કરીને તો અત્યારનો અનુભવ અહીંયા આપણે પાઉંભાજી ખાધી. અને દેવરાજભાઈ કહે છે અહીંયા પાઉંભાજી ખાધી પણ મને બહુ યાદ નથી. હા છે ગુફા, આખી બહુ જબરી ગુફાઓ છે. આવી ઘણી બધી ગુફાઓ છે, ઘણી બધી ગુફાઓ છે. એટલે બિપિનભાઈ આમ જોઈ તો એવું લાગે ખરેખર કે આ બહુ પહેલાના જમાનામાં કાંઈ તો એવું હોય કે અહીંયા માણસો રહેતા હોય. રહેતા હોય હા. અહીં આમ આખું બધું આમ દૂર દૂરથી કેટલું બધું દેખાય. સરસ મજાનો વ્યૂ છે, આખો તળાજા દેખાય એટલી કમ્પ્લેટ. તળાજા દેખાય, બીજા ગામડાય દેખાય. ગામડાય દેખાય આજુ. એક સાઈડ તળાજા નથી એ તો ખબર છે. ખોડિયાર મંદિર અને ઉપર છે ખોડિયાર માતાજી નું મંદિર, તો આવો દર્શન કરીએ. આ છે ખોડિયાર માતાજી નું મંદિર, તમે જોઈ શકો છો અત્યારે લાદીન બાદીન મોડિફાઈનું કામ શરૂ છે.
તો અંદર છે ખોડિયાર માતાજીનું મંદિર. મિત્રો, ખોડિયાર માતાજીના દર્શન કર્યા. અંદર આપણે કેમેરા અલાઉ નથી એટલા માટે તમને દર્શન નહીં કરાવી શકીએ, પણ સરસ મજાનું ખોડિયાર માતાજીનું મંદિર છે. અને ઉપર જૈન દેરાસર છે ત્યાં પણ આમ કહેવાય કે શૂટિંગ અલાઉ નથી. તમે જોઈ શકતા છો આ જૈન દેરાસર, પણ આપણે ડ્રોનથી તમને બધા વ્યૂ દેખાડી દઉં. તો ડ્રોનના વ્યૂ જોજો, કેમ કે બધા પૂરેપૂરા ડ્રોનના આખા તળાજાના વ્યૂ આપણે ડ્રોનથી જ કવર થશે. એટલે ડ્રોનના વ્યૂ તમે જોજો અને મજા આવશે. પાણીપુરી ને મિત્રો, આ તો તળાજા નો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ સેક્શન માં કેજો. અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હાલો હવે આવાના વિડીયો મળતા રહીશું. ત્યાં સુધી પાણીપુરી હાઈલી.